જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમા ઉપલા દાતાર જગ્યાના બ્રહ્મલીન પૂજ્ય પટેલ બાપુની 33મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ. જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યાના આજરોજ દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 33મી પુણ્યતિથિ આજરોજ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સમગ્ર દાતારની જગ્યાએ વિવિધ રંગબેરંગી પુષ્પો તેમજ ફુગ્ગાઓ તેમજ દ્રાક્ષ દ્વારા સુશોભિત કરવામાં આવી હતી. તેમજ અહીંના વર્તમાન મહંત પૂજ્ય શ્રી ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ દ્વારા બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલ બાપાની સમાધિ તેમજ પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિ પર પવિત્ર દ્રવ્યો જેવા કે દૂધ, ગંગા જળ, ગુલાબ જળ, અબીલ, ગુલાલ, ચંદન તેમજ પુષ્પો તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પવિત્ર મંત્રોચ્ચાર કરી પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એક હોમાત્મક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં અનેક દાતાર સેવકોએ પવિત્ર હૂત દ્રવ્યો દ્વારા આહુતિ આપી ધન્ય બન્યા હતા. તેમજ અહીંના મહંત પૂજ્ય ભીમબાપુ દ્વારા પધારેલ સર્વે ભાવિકો માટે સુંદર પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલ ભક્તજનો અને દાતાર સેવકે પૂજન અર્ચન તેમજ મહાપ્રસાદ તેમજ દાતાર બાપુના દર્શનનો લાભ લઈ ધન્ય બન્યા હતા. આ પ્રસંગે આજે રાત્રિના ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં જાણીતા ભજનીક નિરંજનભાઈ પંડ્યા સહિત નામી કલાકારોએ ભજનની રમઝટ બોલાવી. બ્યુરો રિપોર્ટ, સાગર નિર્મલ, જૂનાગઢ. જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાંથી ભીમબાપુ જગ્યાના મંત બોલું છું. અમારે આ જગ્યામાં પેલા પટેલ બાપા હતા, એને 33 વર્ષથી આ બમડંગ થયા. એની સમાધિ સ્થળે આજે એની તિથિનું સમાધિ પૂજન થયું કર્યું અને પછી આ જગ્યાની અંદર બધી સરસ મજાની રોશની ગોઠવી, ધરાકથી ફૂલઝાડથી હાથા ફૂલથી બધા શિરીશું લાઇટું બધેથી સરસ મજાની સુવિધાથી ગોઠવું અને 12:30 બપોરે 12 વાગે બીડવો માંડશે યજ્ઞ હતો અને પછી 1 વાગે મા પ્રસાદ લેશે અને રાત્રે 10 વાગે સંતવાણી ચાલુ થશે. એવી